પુટિકીય તબક્કો બેટા આપણે કમ્પ્લીટ કરી દીધો, ગ્રાફિયન પુટિકા તૈયાર થઈ ગઈ છે. ગ્રાફિયન પુટિકા જેમ જાણીએ છે હવે અંડપાત થવાની તૈયારી છે, અને અંડપાત થઈ ગયા બાદ તમે જે એનસીઆરટી માં ભણ્યા છો કે તે ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમ માં ફેરવાય છે, અને કોર્પસ લ્યુટિયમ માં ફેરવવા સુધીની જર્ની અને ત્યારબાદ તેનું વિઘટન કેવી રીતે થાય છે તેના પર થિયરી લઈને આવ્યો છું. તો જોઈએ આ લ્યુટિયલ તબક્કો કેવી રીતે થાય છે. સિમ્પલી આપણે માસિક ચક્રના જે 15-28 દિવસનો સમય છે એને લ્યુટિયલ તબક્કા તરીકે ઓળખીએ. તો આ લ્યુટિયલ તબક્કામાં કેવી રીતે ઘટનાઓ આગળ વધે છે, જો તે દરમિયાન ફલન થાય તો ગર્ભસ્થાપનની શક્યતા રહે છે, ફલન ન થાય તો ગર્ભસ્થાપન થવાની શક્યતા નથી રહેતી. તો બંને સંજોગોમાં કયા કયા ચેન્જીસ આવે છે તેની ડિસ્કશન કરીશું, તેના ઉપર વાત કરીશું. તો લ્યુટિયલ તબક્કો બેટા જે માસિક ચક્ર તમે લઈ શકો લગભગ 15-28 દિવસ સુધીનો. આગળ આપણે કુટિકીય તબક્કો જોઈ ગયા જેને શરૂ કરી શકીએ 5-13 દિવસ સુધી, 14મો દિવસ પણ કન્સિડર કરી શકાય. પણ 14મો દિવસ બેઝિકલી એક સાધારણ સામાન્ય પુખ્ત સ્ત્રી જેમાં કોઈ પ્રકારની સેક્સ્યુઅલ બીમારી નથી તેનામાં કહી શકીએ કે 14મા દિવસે એલએસ સર્જ થાય છે. બસ એ જ લઈને આવ્યો છું. આજે પરિપક્વ ગ્રાફિયન પુટિકા તૈયાર છે તે એલએચ સર્જની અસર હેઠળ, તો એલએચની જે સાંદ્રતા છે તે એકદમ પીક ઉપર પહોંચી જાય છે. લગભગ 14th ડે જે હોય છે માસિક ચક્રનો તે દિવસે આ ઘટના થતી જોવા મળે, અને તેની અસર હેઠળ આ ફાટેલી ગ્રાફિયન પુટિકા એક કોર્પસ લ્યુટિયમ તૈયાર કરે. તો આ કોર્પસ લ્યુટિયમ જે આગળની કામગીરી બધી કમ્પ્લીટ કરવાનો છે ને એને ધ્યાનમાં રાખીને આ લ્યુટિયલ તબક્કાને લ્યુટિયલ તબક્કો નામ અલર્ટ કરવામાં આવે. તો કેવી રીતે બને છે કોર્પસ લ્યુટિયમ ધ્યાન આવવા મળ્યા? તો જે ગ્રાફિયન પુટિકા હતી સમજો એ ફાટી ગઈ, ફાટવાને કારણે અંડકોષ મુક્ત થઈ ગયો, દ્વિતીય પૂર્વઅંડકોષ રિલીઝ થઈ ગયો છે. ત્યારબાદ તેની ફરતે જે મેમ્બ્રેના ગ્રેન્યુલોઝાના કોષો હતા જેમ આપણે સ્ટડી કરી ગયા હતા તેમાં લ્યુટિન નામનું એક પીળું રંજક દ્રવ્ય ભરાય છે, અને આને જ કારણે તમે જોશો એ જે રચના બને છે તે પીળા રંગની બને. અને આથી આપણે જે સ્ટડી કરી ગયા છે કે કોર્પસ લ્યુટિયમ એ પીળા રંગનું હોય છે, સ્વાભાવિક છે. તો આ લ્યુટિન નામના પીળા રંજક દ્રવ્યનો ભરાવ થતા મેમ્બ્રેના ગ્રેન્યુલોઝાના કોષો હવે અલગ નામે ઓળખાય છે, જેને આપણે લ્યુટિન કોષ અથવા પિત્ત કોષો તરીકે ઓળખી શકીએ. અને તેનાથી બનેલી આ રચના ફાટેલી ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાશે. હવે આ કોર્પસ લ્યુટિયમ જે છે એમાં જોઈએ તો અંડકોષ પાત પહેલા તો કોર્પસ લ્યુટિયમ માં શું ચેન્જીસ આવે છે પહેલા કરતા ગ્રાફિયન પુટિકા કરતા એના પર આ થોડાક વર્ણનને આપણે જોઈશું. તો જ્યારે અંડકોષ પાત નહીં થયું હતું તે પહેલા જે પુટિકા હતી, મતલબ કે આપણી ગ્રાફિયન પુટિકા, તે અવાહીમય હતી. અવાહીમય મીન્સ કે એની અંદર રુધિરવાહિનીનું કોઈ અસ્તિત્વ નહીં હતું, રુધિરવાહિની ન હોવાને કારણે અંદર રુધિરનો ભરાવ થતો હતો નહીં, રુધિર સપ્લાય થતું હતું નહીં. પણ હવે કોર્પસ લ્યુટિયમ જ્યારે બની જાય છે ત્યારબાદ, એટલે કે ગ્રાફિયન પુટિકામાંથી કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થવાને કારણે તે સમયે તેમાં રુધિર વાહિનીઓનું વિકાસ થાય છે, એન્જિયોજિનેસિસ થાય, રુધિર વાહિનીઓનું નિર્માણ થાય. એ રુધિર વાહિનીઓનું નિર્માણ થતા હવે તે વાહીમય બની શકે, અથવા કહી શકે કે કોર્પસ લ્યુટિયમમાં રુધિર ભરાય એટલે કે તે વાહીમય બને. મતલબ યાદ રાખીએ પોઈન્ટ એ કન્સિડર કરી શકીએ કે ગ્રાફિયન પુટિકા બેટા અવાહીમય હોય છે, પણ એમાંથી સર્જાયેલો જે કોર્પસ લ્યુટિયમ છે તે વાહીમય હોય છે, તેની અંદર રુધિરનો ભરાવો શક્ય છે. આ જે કોર્પસ લ્યુટિયમ હવે પોતાની જવાબદારીના ભાગ સ્વરૂપે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ શરૂ કરે. તો આ જે ઇન્ફોર્મેશન આપણી પાસે બહુ જ પહેલેથી છે, કોર્પસ લ્યુટિયમ જે હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ બેટા યાદ કરો અંતઃસ્ત્રાવી તંત્રમાં, અને એ રીતે આપણે હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ સિવન જરાયુ પણ હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે સ્ટડી કરી ગયા, કારણ કે આ પરમેનન્ટ એન્ડપિનમાં હોતું નથી, તે પુટિકામાંથી બનેલી રચના છે, અને ટાઈમ બીંગ 28મા દિવસ સુધી જ રહે. જો પ્રસૂતિ ન આવે તો, ગર્ભાવસ્થા ન આવે તો, ગર્ભાવસ્થા આવે તો હવે જવાબદારી આવશે એની કે ભાઈ 9 મહિના સુધી જળવાઈ રહેવું પડશે, 9 મહિના સુધી આ કામ ચાલુ રાખવું પડશે, પ્રોજેસ્ટેરોનનો સતત સ્ત્રાવ શરૂ રાખવો પડે. આ જ પ્રોજેસ્ટેરોન જે છે એની અસરો હેઠળ શું થશે તો ગર્ભાવસ્થાની જાળવણી થાય છે, આપણે જેમ સ્ટડી કરી ગયા. ગર્ભ સ્થાપન માટેની પણ બધી તૈયારી એ કરે, એન્ડોમેટ્રિયમનો પણ જે વિકાસ છે તે કરે,
જરાવેલા નિર્માણ થવામાં પણ મદદ પ્રોજેસ્ટેરોન કરે. આમ ગર્ભાવસ્થાની જાળવણી સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ ચડી કરી ગયા છે, અને આથી જ તેને પ્રસૂતિ અંતઃસ્ત્રાવ, ગર્ભાવસ્થા અંતઃસ્ત્રાવ, પ્રેગ્નન્સી હોર્મોન તરીકે પણ આપણે નામ આપતા રહ્યા છે. તો હવે સમજો બેટા, કોર્પસ લ્યુટિયમ બની ગયું છે, હવે કઈ ઘટના થવાની? હવે જો તે દરમિયાન ફલન થાય કે ફલન ન થાય, ફલન થાય લાઈક મૈથુન ક્રિયા કરવામાં આવે 14 દિવસ પછી કોર્પસ લ્યુટિયમ જયારે બની ગયું હોય, જો ફલન થાય, શુક્રકોષનો પ્રવેશ થાય, વીર્ય સેચન થાય, ઇન્સેમિનેશન થાય, તો કોર્પસ લ્યુટિયમની જાળવણી થશે. એ કોર્પસ લ્યુટિયમ હવે જળવાઈ રહેશે, હવે 9 મહિના સુધી જળવાઈ રહેવું પડે, કારણ કે મનુષ્યમાં જે આપણે જાણીએ છીએ પ્રસૂતિકાળ 9 મહિના સુધીનો છે, તો 9 મહિના સુધી કોર્પસ લ્યુટિયમ જળવાઈ રહે, તે સતત પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ શરૂ રાખે અને ગર્ભાવસ્થાની જાળવણી કર્યા કરે. અને આથી જ મેં હમણાં જે વાત કરી કે એને આપણે પ્રેગ્નન્સી હોર્મોન તરીકે ઓળખીએ. હવે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બેટા ચાલુ કેમ રહ્યો, તો એનું મેઇન રીઝન તમે અહીંયા પકડો કે કોર્પસ લ્યુટિયમ છે ને તે જળવાઈ રહ્યો, તે વિઘટન નહીં પામે, કારણ કે ફલન થઈ ગયું છે. હવે ઉલટી કન્ડિશન પકડો કે જો ફલન ન થાય, તો હવે કોર્પસ લ્યુટિયમ બહુ લાંબા સમય સુધી તપતો નથી, તે પોતાનું જે નિર્માણ થયું છે તેના 9 દિવસ બાદ, સમજો મતલબ આપણે 14 દિવસે તે બની ગયો, તો 14 ના પછી 9 દિવસ તમે એડ કરી દો, લગભગ 22માં કે 23માં દિવસે આ કોર્પસ લ્યુટિયમ હવે વિઘટન પામવાની શરૂઆત કરે. વિઘટન પામીને તેનું જે સ્વરૂપ બને, જેનું નામ બેટા યાદ રાખશું, ભોજા એમ્પિયા, એટલે આખી થિયરી એમ્પિયા પણ જે નામો આવી રહ્યા છે, અને જે રીતે મેં તમને કીધું હતું આગળ કે આ ચેપ્ટર એવું છે જેમાં ઘણા બધા કોષ સંધિરેખાના નામો છે, તો તમે લાંબુ લિસ્ટ બનાવી શક્યા હશે હજુ સુધી, રાઈટ? એમાં હજુ એક એડ કરો ભાઈ, કોર્પસ લ્યુટિયમ નું વિઘટિત સ્વરૂપ કોર્પસ આલ્બિકેન્સ, ક્યારે બને, ફલન ન થાય તો બને, જો ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ જળવાઈ રહે 9 મહિના સુધી, બરાબર? હવે વાત કરીએ કોર્પસ આલ્બિકેન્સ બને છે, એ કોર્પસ આલ્બિકેન્સ ફલનની કોઈ ઘટના થઈ નથી, આગળ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પણ ઘટશે, કેવી રીતે ઘટે એના પર એક નાની થિયરી છે અહીંયા જોઈ લઈએ આપણે. તો ધ્યાન આપો બેટા અંદર, કે સમજો અંડપતન થઈ ગયું છે, ત્યારબાદ ફલન થતું નથી, બરાબર? ફલન ન થયું, કોઈ પ્રકારનો મૈથુન ક્રિયા નિર્માણ કરવામાં આવે નહીં, ફલન ન થાય, સ્વાભાવિક છે વીર્ય પ્રવેશતું નથી, ગર્ભસ્થાપન પણ ન થાય. ઓકે, આ ઓપ્શન બેટા મેં કેમ કર્યો છે, મને ઓબ્લિક લખ્યું છે, તો જરા નોટિસ કરજો, કારણ કે જસ્ટ આની પછીનો જે ચેપ્ટર તમે સ્ટડી કરી ગયા પ્રાજનનિક સ્વાસ્થ્ય, એ ઘણા બધા રીઝન હોઈ શકે બેટા, પ્રસૂતિ ન જળવાવા પાછળ, પ્રેગ્નન્સી ન જળવાવા પાછળ. બાયચાન્સ એવું થાય કે ફલન થવા માટે જરૂરી શુક્રકોષનો પ્રવેશ થઈ ગયો છે, ફલિતાંડ બની પણ ગયો છે, ભ્રૂણ પણ તૈયાર થઈ ગયો છે, પણ ગર્ભસ્થાપન થવા માટે તે માદાનું જે શરીર છે તે તૈયાર નથી થતું, અને એને કારણે તે ગર્ભસ્થાપન ન થાય અને તે લોકો પ્રેગ્નન્ટ થઈ શકતા નથી. તો આપણે બંને કેસ કન્સિડર કરી રહ્યા છીએ, બરાબર? કદાચ ફલન થઈ ગયું છે પણ ગર્ભસ્થાપન નથી થતું, તે સંજોગોમાં પણ આ થિયરીને આપણે સમજવાની છે, એપ્લિકેબલ કરવાની છે. તો ધ્યાન આપજો, અંડપતન બાદ ફલન ન થાય, ગર્ભસ્થાપન ન થાય, તો કોર્પસ લ્યુટિયમ જે બનેલો એને હવે જાળવી રાખવાનો કોઈ મતલબ નથી. શરૂઆતની કન્ડિશનમાં આપણે વાત કરી કે ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ જળવાઈ રહેવાનું છે, પણ અહીંયા સમજો કે ફલન નહીં થયું, ગર્ભસ્થાપન ન થયું, કોર્પસ લ્યુટિયમ જે બનેલો હતો, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ચાલુ રાખતો હતો, અને એનાથી જે સતત એનો સ્ત્રાવ વધી રહ્યો છે એ હવે થોડા સમય માટે જ વધેલો રહેશે, કારણ કે એને ખબર પડી બેટા કે વીર્ય આવ્યો નથી, શુક્રકોષ આવ્યા નથી, નથી આવ્યા, ફલન નથી થયું, ફલન થયું કદાચ ગર્ભસ્થાપન નથી થયું. તો ન થયું હોય તો એવા કેસમાં નકારાત્મક પ્રતિકોષી નિયમન જોવા મળે છે, લોહા લોહે કો કાટતા હૈ, આ કહેવત તમે જાણો છો, અને નકારાત્મક પ્રતિકોષી નિયમન, નેગેટિવ ફીડબેક મિકેનિઝમ તમારા માટે કદાચ નવી વસ્તુ નથી, ઘણી બધી વાર આગળ આપણે સ્ટડી કરી ગયા છે, જેનેટિક્સમાં બી ભણીશું, આગળ આપણે રાસતંત્રમાં બેટા ભણી ગયા છીએ, અંતઃસ્ત્રાવી તંત્રવાળા ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે, અને અહીંયા ફિલહાલ અંતઃસ્ત્રાવ જ છે. તો આ જે પ્રોજેસ્ટેરોન પોતાનું પ્રમાણ વધી રહ્યું છે તે પોતાના જ પ્રમાણને ઘટાડવા માટેનો એક પ્રયાસ હવે કરે છે, કેવી રીતે કરે છે તે ધ્યાન આપો, ક્વેશ્ચન પૂછાઈ શકે આના પર ધ્યાન આપો બેટા.
પ્રોજેસ્ટેરોન ને જે વધતો અંતઃસ્ત્રાવ છે તે હવે નકારાત્મક પ્રતિપોષી નિયમન કરશે, નેગેટિવ ફીડબેક મિકેનિઝમ કરશે. તે માટે તે સીધું આપણે જે ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, માસ્ટર ગ્રંથિ, માસ્ટર ગ્રંથિ બોલો પંથા હાયપોથેલેમસ, તે ડાયરેક્ટ હાયપોથેલેમસ પર જાય અને ત્યાં જીએનઆરએચ નવું નામ નથી બેઠા તમારી માટે, બોલો કોઈ પૂરું નામ કે તો મજા આવી જાય, ખાવાનું મસ્ત ભાવશે. જીએનઆરએચ ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન, રાઈટ, ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. અને જે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન છે તેને શું કરશે, એના સ્ત્રાવને તે અવરોધ, કોણ, વધતો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ. તો કોર્પસ લ્યુટિયમમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, નકારાત્મક પ્રતિપોષી નિયમન લાગુ કરે છે, હાયપોથેલેમસ સુધી પહોંચે છે અને ત્યાંથી થતા જીએનઆરએચ ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન જેનું કામ હતું શું, પિચ્યુટરીમાં જઈને એને ખાસ કરીને અગ્ર પિચ્યુટરીના જે જીટીએચ હતા ગોનાડોટ્રોફિક હોર્મોન એ જીટીએચ તરીકે જે એફએસએચ અને એલએચ નો જે સ્ત્રાવ થતો હતો એને તે બંધ કરશે, બરાબર. તો ત્યાં જઈને સીધો જીએનઆરએચ જો અવરોધાય તો એફએસએચ અને એલએચ નો સ્ત્રાવ પણ જે પિચ્યુટરી માંથી થતો હતો તે બંધ થાય. આ બંધ થાય તો માસિક ચક્ર પર જે એફએસએચ અને એલએચ નો રોલ હતો તે બધો ડિસ્ટર્બ થઈ જાય, બરાબર. અને એલએચ નું જયારે પ્રમાણ ઘટે, કારણ કે એલએચ નું જ પ્રમાણ જે વધતું હતું બેટા, એલએચ સર્જ થતી હતી, એલએચ ની ઊંચી માત્રા હતી તેની અંદર કોર્પસ લ્યુટિયમ ની જાળવણી થતી હતી, પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ વધુ ચાલુ હતું. પણ હવે એફએસએચ એલએચ બંને ઘટ્યા, એલએચ પણ ઘટ્યો, કોર્પસ લ્યુટિયમ જે છે એમાંથી પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ ઘટે. તો સમજો, લોહા લોહે કો કાટતા હૈ, હવે થિયરી સમજાય છે તમને? ઓકે, તો શરૂઆત થઈ ક્યાંથી, ભાઈ ફલન વલન કોઈ ક્રિયા થતી નથી, પાછો માસિક ચક્રમાં સ્ત્રાવી તબક્કો લાવવાનો છે, કોર્પસ લ્યુટિયમ બનેલો છે અને વિઘટન કરવાનું છે, એની જાળવણીનો કોઈ મતલબ રહ્યો નથી. તો આ સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો અંતઃસ્ત્રાવના જે પ્રમાણ છે એમાં અપડાઉન અપડાઉન અથવા તો ઘટાડો જે આવી રહ્યો છે નેગેટિવ ફીડબેક મિકેનિઝમના ભાગ સ્વરૂપે. પ્રોજેસ્ટેરોનનો વધતો સ્ત્રાવ ફાઇનલી જવાબદાર થયો તેના પોતાના અને પોતાના સ્ત્રાવમાં ઘટાડો કરવા માટે, પણ ઇનડાયરેક્ટલી થયો. કેવી રીતે? તો એલએચ થકી, એલએચ નું પ્રમાણ ઘટ્યું તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પણ ઘટ્યો અને આ કોર્પસ સ્ત્રાવ ઘટશે પણ પ્રોજેસ્ટેરોનનો. તો હવે કોર્પસ લ્યુટિયમ નું કોઈ કામ રહ્યું નહીં, તે કોર્પસ લ્યુટિયમ વિઘટન પામી જશે. વિઘટન પરમાંથી બને છે કોર્પસ આલ્બિકેન્સ અને આ જે કોર્પસ આલ્બિકેન્સ બની જાય ત્યારબાદ હવે જે તૈયારી થઈ હતી અંદર ગર્ભાશયની ગર્ભ સ્થાપન માટેની તે બધી વેસ્ટ જાય છે, એ કોઈ કામનું રહેતું નથી. ને આથી હવે જે અંદર એન્ડોમેટ્રિયમનું સ્તર હતું જે અતિશય જાડું બન્યું હતું, વધુ વાહીમય બન્યું હતું ગર્ભ સ્થાપનને ઇઝીલી પ્રમોટ કરવા માટે, પણ અંદર ગર્ભ ફલિતાંગ કંઈ બન્યું ના હોય તો તે સમયે પ્રથમ તબક્કો છે જે દરમિયાન બ્લડ બોડીમાંથી જે અલંગવિદ આજે વેસ્ટ હોય છે એન્ડોમેટ્રિયમના પેશીના તૂટેલા ઘટકો અને કોર્પસ આલ્બિકેન્સ નો શરીરની બહાર યોનિ માર્ગના રસ્તા દ્વારા અથવા તે પથ દ્વારા નિકાલ થાય છે, જેને આપણે એનસીઆરટી માં તમે પઢી ગયા છો મેન્સ્ટ્રુઅલ સાયકલ માસિક ચક્ર. પણ એની અંદરની જે ઝીણવટપૂર્વકની સમજ છે મેં તમને આ થિયરી દ્વારા આપવા પ્રયાસ કર્યો છે. તો કેવી રીતે હોર્મોન્સ નું બેટા ખાસ સ્ટડી કરો, કારણ કે આના બેઝ પર ઘણા બધા ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાય. ઓલમોસ્ટ આ બધું તમારી એનસીઆરટી માં છે અને ગ્રાફમાં બતાવ્યું છે, પણ એ ગ્રાફને મેં મારી રીતે ઓરલી વર્બલી તમારી સામે જસ્ટિફાઈ કરી આપ્યો, સમજાવીને આપ્યો છે. તો આ અસરોને સમજવી, કેવી રીતે નકારાત્મક પ્રતિપોષ નિયમન પોતાનું હેન્ડલિંગ કરે છે તે પણ સમજવું, રાઈટ. બીજી એક વાતો બેટા અહીંયા આવી જાવ, જરાક એક ખાસ નોટિસ કરવા જેવી છે, એક બહુ ટિપિકલ વાતો છે, આવા ડાયરેક્ટ તમને એમસીક્યુ પૂછાઈ શકે ત્રણ, તો એવા ત્રણ મુદ્દા લઈને આવ્યો છું જે માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલા અને એના સાથે લગતી થિયરી છે.
જેમ આગળ વાત થઈ હતી બેટા કે 28 દિવસનો જે માસિક ચક્રનો સમય છે તે દરમિયાન માદા કેટલા અંડકોષ બનાવે છે તો બોલો સૌથી પહેલે કોણ બોલેગા હા એક જ બનાવે એવી વાત થઈ હતી એક જ બનાવે કેમ ભાઈ શું પ્રોબ્લેમ છે આવા જે નર કોષો મિલિયન મિલિયન બને માદા એક જ બનાવે અને એ પણ ક્યાં સુધી બેટા જ્યારે તે જાતીય રીતે પરિપક્વતાના તબક્કે આવે છે પ્યુબર્ટી ફેઝમાં આવે છે લગભગ સમજો આપણે 13 થી 14 વર્ષનો સમયગાળો ત્યારબાદ સ્ત્રીઓમાં અંડકોષ જનન શરૂ થાય માસિક ચક્રની શરૂઆત થાય એ બે શબ્દો છે એને પણ આપણે ભણી લઈએ બંનેને અંગ્રેજીમાં યાદ રાખવા પ્રયાસ કરીએ બેટા એક આવે છે મેનાર્ક અને એક આવે મેનોપોઝ બરાબર સમજો બેટા મેનાર્ક મેન્સ્ટ્રુઅલ સાયકલ પરથી શબ્દ આવ્યા છે મેનાર્ક અને મેનોપોઝ તો માસિક ચક્રની શરૂઆત ઇનડાયરેક્ટલી બોલો તો એ અંડકોષ જનનની શરૂઆત જે 13માં કે 14માં વર્ષે શરૂ થાય છે સ્ત્રીઓમાં ખાસ કરીને જ્યારે તે પ્યુબર્ટી તબક્કે પહોંચે છે 13 થી 14 વર્ષની ઉંમરે જ્યારે 45 થી પછી 45 વર્ષની એજ પછી હવે ઋતુસ્ત્રાવ માસિક ચક્ર બંધ થઈ જાય છે એ માસિક ચક્ર બંધ થાય તેને અંગ્રેજીમાં બે નામ બેટા આપ્યા છે ને આ ક્યારેક ક્વેશ્ચનને જોયા છે સીધા કોઈ કોઈ ક્વેશ્ચન બેમાં શું છે મેનાર્ક શું છે મેનોપોઝ તો મેનાર્ક એટલે માસિક ચક્રની શરૂઆત અંડકોષ જનનની શરૂઆત મેનોપોઝ એટલે માસિક ચક્ર બંધ થવું ત્યારબાદ જે તે સ્ત્રી પોતાના બોડીમાં અંડકોષ જનન કરવા માટે કેપેબલ નથી રહેતી તો આ જે ગાળો છે બેટા હાર્ડલી આપણી પાસે 30 વર્ષનો સમય એવરેજ પકડો તે દરમિયાન તમને શું લાગે માદા કેટલા અંડકોષ બનાવતી હશે તમે કહેશો નો આઈડિયા સાહેબ તો એ આઈડિયા જ અહીંયા આપવા હું જઈ રહ્યો છું જો ખાસ ધ્યાન આપજો બીજું એક જે આપણે સ્ટડી કરી ગયા કે અંડકોષ બને પણ એ કુટિકીય તબક્કા સાથે બને એની ફરતે જે કુટિકાને પણ વિચળાવે અને એનાથી બહુ જ ગ્રાફિયન કુટિકા જેવું એક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર તૈયાર કરે અને એમાંથી પછી આગળ અંડપાત ને વગેરે ઘટનાઓ થાય છે તો એ સંદર્ભે જોઈએ તો અંડપિંડ જે હોય છે એક સામાન્ય સ્ત્રીમાં જેમાં કોઈ જાતિ બીમારી નથી બેટા પકડજો આપણે એવરેજ પુખ્ત જે કમ્પ્લીટલી જાતીય રીતે પરિપક્વ જે સ્ત્રી માટે ડેટા લઈ રહ્યા છે તો એક અંડપિંડ લાક્ષણિક રીતે 4 લાખ કુટિકાઓ ધરાવતું હોય એક સામાન્ય સ્ત્રી 4 લાખ કુટિકા તો શું 4 લાખ અંડકોષો બનતા હશે નથી એવું નથી બેટા 4 લાખ કુટિકાઓ જે બને છે પણ શું થાય છે તેનો જે પ્રજનન કાળ છે મતલબ સમજો આજે 14 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીનો 30 કે 31 વર્ષનો સમય એનો પ્રજનન કાળ કહેવાય જે દરમિયાન તે ગર્ભ ધારણ કરી શકે રાઈટ એની કન્ડિશન તો એ પ્રજનન કાળ દરમિયાન એ કુટિકાઓમાંની કેટલી વિઘટન પામે છે કેટલી નાશ પામે છે અને કેટલી ઘનભક્ષણ પામે છે ફેગોસાઇટોસિસ થઈ જાય બેટા મેક્રોફેજ જે આવે છે આપણા ભક્ષક કોષો આવે છે કુટિકાઓનો નાશ કરે મતલબ આ ચારે 4 લાખ જે કુટિકાઓ છે બધી કઈ સફળ જતી નથી તે પૈકીની ઘણી બધી વિઘટન પામી જાય છે નાશ પામી જાય છે અને એ ઘટના જે છે એને ક્વેશ્ચનમાં પૂછાઈ ચૂકેલો છે બેટા ધ્યાન આપજો એમ્સમાં પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન એકવાર નહીં વિશ્વાસ હોય તો જોઈ લેવો હમણાં ને હમણાં ઘરે બેસીને તમારી પાસે મોબાઈલ છે હાથમાં ચેક કરો ચલો એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન ભાઈ ફોલિક્યુલર એટ્રેસિયા વોટ ઇટ ઇન્ડિકેટ્સ નીચે પૈકી શું દર્શાવે છે તો આ પહેલા વર્ડ પકડો વર્ડને પછી સમજવા પ્રયાસ કરો કે શું છે ફોલિક્યુલર એટ્રેસિયા તો એક સ્ત્રીમાં જે કુટિકાઓની સંખ્યા છે તેમાં ઘટાડો થવાની જે ઘટના છે કઈ રીતે તો એમાં વિઘટન થવું તેનો નાશ થવો તેનું ભક્ષણ થવું ભક્ષક કોષ દ્વારા કુટિકાઓનું વિઘટન થવું એ જે ઘટના છે તેને ફોલિક્યુલર એટ્રેસિયા કહેવાય જે ઓબ્વિયસ ઘટના છે નોર્મલ ઘટના છે નેચરલ ઘટના છે બધી સ્ત્રીમાં થાય અને એમ થતું હોવાને કારણે ભલે કુલ 4 લાખ કુટિકાઓ હતી પણ એ બધી જળવાતી નથી અને આને જ કારણે મર્યાદિત સંખ્યામાં જન્યુ નિર્માણ થાય બેટા અને એમાં એક આંકડો આપણે લઈને આવ્યા છે કે આખા પ્રજનન કાળમાં કુલ 450 જેટલા અંડકોષ બની શકે એક માદામાં એટલે દરેક 28 દિવસે સમજો એક તમે અંડકોષ બનાવતા હોય તો એક જ બને અને એ સંદર્ભમાં આખા પ્રજનન કાળમાં કુલ સંખ્યા મળીને 450 અંડકોષ એક સામાન્ય સ્ત્રી જાતીય રીતે પરિપક્વ હોય તે બનાવી શકે તો આ જરા ડેટા આપણે યાદ રાખીએ ફોલિક્યુલર એટ્રેસિયા શું છે તે યાદ રાખો અને આટલા અંડકોષ સામાન્ય સ્ત્રી બનાવી શકે છે પોતાના જીવનકાળમાં પ્રજનન કાળનો જેનો સમય છે તે દરમિયાન ઓકે
બીજી એક ડેફિનેશન બેટા તમને આપી છે વીર્ય સેચન ગણાતી આ શબ્દ પરિચિત નથી હોતો ઇન્સેમિનેશન જેને કહેવાય છે ઇન્સેમિનેશન વીર્ય સેચન તો મૈથુન ક્રિયા દરમિયાન જ્યારે જાતીય આવેગ આવી જાય ને તે દરમિયાન ક્લાઇમેક્સ કન્ડિશન પર જે વીર્યનો ત્યાગ થઈ જાય યોનિ માર્ગમાં માદાના તે ઘટનાને આપણે વીર્ય સેચન કહીશું ઓકે તો આ વાત જરા યાદ રાખો બીજું કંઈ નહીં અને તે જ સમયે જ્યારે વીર્ય સેચન થાય શુક્રકોષ પ્રવેશી ગયો છે માદામાં યોનિ માર્ગમાં જેનું કોઈ કામ નથી બેટા ત્યાંથી એને ટ્રાવેલિંગ કરીને ટ્રાવેલિંગ કરવામાં શુક્રકોષની પોતાની રચના એને હેલ્પ કરે માદાનું બોડી પણ એને સપોર્ટ કરે માદાનું બોડી વળી કેવી રીતે સપોર્ટ કરે તો એ અહીં જસ્ટિફાય કરી રહ્યું છું તો જેવો આ વીર્ય સેચન થઈ જાય એ માદાનું બોડી અનુભવે અને માદાનું બોડી જે અનુભવે તે સમયે માદાની અંદર એની પિચ્યુટરી ગ્રંથિ જે છે બીકોઝ અંતઃસ્ત્રાવી ગ્રંથિને ફટફટ બધું ગોળ વળી જાય નિયમનનું નિયંત્રણનું કામ તેમને જ આવડે છે બધું બરાબર તો એ માદામાં પિચ્યુટરીમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય સાહેબ તમે તો કહેતા હતા ઓક્સિટોસિન ભાઈ પ્રસૂતિ અંતઃસ્ત્રાવ છે ત્યારે જ પ્રસૂતિ થવા માટે થાય પણ ત્યારે બીજી વાત નોટિસ કરી હતી એ બહુ જ તીવ્ર સંકોચનો પ્રેરે જ્યારે ડિલિવરી થવા માટે હોય પ્રસૂતિ માટે હોય પણ અહીં ખાલી જે મંદ સંકોચનો પ્રેરવા છે ખાલી પ્રોબ્લેમ જે શુક્રકોષને પડી રહે છે કે ભાઈ એ લંબી જર્ની જે કરવાની જાતી છે એક અંડવાહિની સુધી પહોંચવાનું છે ત્યાં તુંબિકામાં જે બેસેલા છે આપણા અંડકોષ તેની પાસે બેસવાનું છે તેની પાસે જેને ફલન કરવાનું છે તો તે માટે માદાનું બોડી સપોર્ટ કરે છે તે ઓક્સિટોસિનનો જે સ્ત્રાવ થશે તેનાથી અંડવાહિની અને ગર્ભાશયમાં મંદ સંકોચનો પ્રેરાય અને મંદ સંકોચનો પ્રેરાવાને કારણે વીર્ય જે છે એની સાથેના જે શુક્રકોષો છે તે અંદરની તરફ ધકેલા થાય છે અને ધકેલાઈ ધકેલાઈને છેક અંડવાહિની સુધી તેઓ પહોંચી શકે અને ફલનની ક્રિયાને આસાનીથી કરાવી શકાય તો એ માટે આ એક બે સેન્ટેન્સ શું છે વીર્ય સેચન ઇન્સેમિનેશન ઘટના અને તે થયા બાદ માદાના બોડીમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ શુક્રકોષને સપોર્ટ કરવા માટે અંડકોષ સુધી પહોંચવા માટે અને ફલનની પ્રોસેસને ઇઝી કરાવવા માટે